બબલે મારી એક ઈચ્છા છે, આ ઈચ્છા જે માણસ પૂરી કરે ને એને હું 1,00,000 રૂપિયા આપું. એવી તો કઈ ઈચ્છા છે? મારે 2,00,000 રૂપિયા જોઈએ છે. એટલે માસ્ક પહેરી રાખવાનું લે કોરોના થાય. બધા કલર કરવો હોય ને તો અમારે બીજા મારે એક રૂમમાં બાકી રાખે છે, તો અજેન કરી આવો ને. અત્યારે ડબલું પડી છે અને પાછળ બ્રશ પડી છે, એ બે લઈન કોમે વર્ગો હું હમણાં ચા લઈને આવું છું. ઓવર. પપ્પા એક સવાલ પૂછું. પૂછો. આ દીદીનું નામ કેમ ઐશ્વર્યા રાખ્યું છે? કારણ કે તારી મમ્મીને ઐશ્વર્યા રાય બહુ ગમતી હતી. ઓકે ઓકે, થેન્ક યુ પપ્પા. વેલકમ સની. હું મસાલા આલુ અને તું ઘસતી રહે. કોમ કરાઈ જ લેવાનું. ઓવર. રખડપટ્ટી ટ્રાવેલ્સમાં અમારી જોડે કુલુ મનાલીનું પેકેજ છે, સિમલાનું પેકેજ છે, પછી ડેલ હાઉસીનું પેકેજ છે. ગોવા છે? ગોવા ઓવર છે ને? બતાવો ને. બતાવો. આ ગોવા. એટલે ચો ના ખાવો ભાઈ, ઝાઝરું લાગ્યું. જીતુ એટલે હું તો કઈ રમત છું? ક્યુ ના તું હે મેં જીતુ વાળી નથી રે. પરપોટા ભાઈ વાત કરે છે? ઓવા. મારી દીકરી તમારી બહુ મોટી ફેન છે. વેરી નાઇસ. અને એને તમારી જોડે લગ્ન કરવા છે. વેરી વેરી નાઇસ. તો તમારી બેઝિક ડિટેલ આપો ને. પરપોટો મારું નામ, હસાવવાનું મારું કોમ અને ગોધીનગર કોમ. શેર શેર શેર. અને એજ્યુકેશનનું કેમનું છે? એજ્યુકેશનમાં હું લંડનમાં ભણેલો છું. ઓહો, લંડન. લંડનમાં હું ભણ્યા છો? લંડનમાં 10 ચોપડી ભણ્યો પછી ટિકટોકમાં આવી જાઉં. હેલો હેલો અંકલ, હું છું. હેલો. હાય, કેમ છો બધા? એક વાત કહેવી હતી. હું ચિત્રો દોરું છું અને મારે એમાં જ આગળ વધવું છે, પણ ખબર નહીં મારું ફેમિલી મને કેમ આમાં સપોર્ટ નથી કરતું. હું તમને મારા ચિત્રો બતાવું, કદાચ તમે મને કંઈક સપોર્ટ કરી શકો. નહીં મેર પડે. ચલો મરી જઈએ તમારી ઉપર. દફનાવશો તમારા દિલમાં. હાય ખાતે તેરે અપરાડા સજણા. અલ્યા ભાઈ, તમારું બૈરું પિયર દિવસે પાછું આવ્યું કે નહીં? મારી હા, હું મોકલતી નહીં. હું ગમે એટલો મોટો માણસ બની જાઉં ને, પણ આજે બી એ જો દિલથી પાછો બોલાવે ને તો હું તો ના જઉં. ગોડો છો શું તે પાછો જઉં? ઓહો. કાલે કદાચ હું ના હોઉં ને તો મારા ઘરનું ધ્યાન રાખજો, કારણ કે કાલે છે ને મારે કદાચ બરોડા જવાનું થાય એવું છે, અને 2-5 દિવસ રિટર્નમાં થશે એટલે ચોક ચોરી બોરી થઈ જાય, તો એટલે મેં કીધું કઈ રાખવું. પણ કાલ કદાચ ના હોઉં તો ધ્યાન. રિઝલ્ટ આવી ગયું છે, ઘણા બધાના પરિણામ ખરાબ પણ આવ્યા છે, તો હતાશ થવાની જરૂર નથી, કારણ કે એજ્યુકેશન મહત્વનું છે. એ વાત સાચી, પણ ખાલી એજ્યુકેશન જ મહત્વનું છે, આ વાત ખોટી. તો જે પણ પેરેન્ટ્સ છે એમણે આ વાત ખાસ સમજવી જોઈએ કે ખરાબ રિઝલ્ટ આવવાને લીધે તમારા છોકરાને ખખડાવશો નહીં કે કમ્પેર ના કરશો બીજા સ્ટુડન્ટ જોડે કે ફલાણાના છોકરાનું રિઝલ્ટ જો. બીજો ચાન્સ છે, હજી 1-2 મહિના સમથિંગમાં રીટેસ્ટ આવતી હોય છે, તો એ આપીને તમે ફરીથી કન્ટિન્યુ કરી શકો છો. અને બીજી એક વસ્તુ કહું, હું પોતે 12 પાસ જ છું. ઓવર. સો ટેન્શન લઈ લેવાનું દોસ્તો, આવું બધું થતું રહે. ફેલિયર એ સક્સેસની શરૂઆત છે, એટલે ફેલિયર થઈને હતાશ નહીં થવાનું, એક નવી હોપ જગાડવાની મનમાં અને સારું અને બેટર કરી બતાવવાની એક વિચાર સાથે ચાલુ કરી દેવાનું. મહેનત બધી સડસડાટ બૂમ પડાવવાની. ચાહવા વાળો તને કોઈ મળી ગયો.
निगा तुम्ही सगळे चला निगा पंचा चेहरा देखो कैसे हो गए ना बोलो तो कहीं नहीं हंसो तो खरा ना बोलो तो कहीं नहीं हंसो तो खरा आवता जता तमे देखो तो जरा You know what to do with that big fat butt Wiggle wiggle boom बीता तो कोई ना बाप थी नहीं हमें पर कुत्रों पर सर पड़े तो अलग बात दिल हार गयो ये नार लटके मरी जानूड़ी बदाती हटके गोजो